विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे संचालन व्याख्या अर्थ समझूती तेनो परिचय प्रास्ताविकता नी वात करी थी। तो बी कंटीन्यू आपणे व्याख्या सुधी पहुंचा था संचालन नी अंदर। तो संचालन नी अंदर मैं तमने एक व्यवस्थापन एक तमारे जे कार्य करवू छे ते जाळवणी एक कड़ा छे। तमे जे कार्य करी रह्या छो तेने केवी रीतना जाळवी सको छो, तेने केवी रीतना करी सको छो, तेने केवी रीतना सफलतापूर्वक साबित करी सको छो, ए जे कड़ा छे तेने संचालन कहेवामां आवे छे। मैं तमने FW Tyler नी वात करी हती कि FW Tyler आपणने एवुं कीधुं हतुं कि मेनेजमेंट इज द आर्ट ऑफ नोइंग वॉट यू वॉन्ट टू डू एंड देन सीइंग दैट इट इज अ चीपीएस्ट वे। तमे ने सरळतापूर्वक एने जोई सको छो। ત્યારબાદ મેં તમને પીટર એફ ડ્રકરની વાત કરી હતી કે પીટર એફ ડ્રકરના મત મુજબ વ્યવસ્થાપન એક એક કાર્ય છે, એક પદ્ધતિ છે, એક પ્રતિયુક્તિ છે। અને ત્યારબાદ વધુમાં વધુ પીટર એફ ડ્રકર એવું કહેવા માંગે છે કે વ્યવસ્થાપનના વિવિધ લક્ષી અંગો છે કે જેના દ્વારા તમે સારી રીતના વ્યવસ્થાપન કરી શકો। तो एक विविध लक्षी अंगों में एक कही सकें कि विविध लक्षी अंगों में एक वहीवट व्यवस्था ए पण एक एक अंग छे जेना द्वारा तमे सारू व्यवस्थापन करी सको छो। ज्यां जोए त्यां सारू वहीवट जरूरी छे। दरेक क्षेत्र में प्रॉपर वहीवट जो हशे, प्रॉपर मैनेज सुविधाओ हशे, प्रॉपर सगवड़ हशे, प्रॉपर व्यवस्था हशे तो सारू तमे मैनेजमेंट करी शकशो। આગળ વાત કરી કે વિવિધ લક્ષો અંગોની અંદર કે અનેક વ્યવસ્થાપકની પણ વ્યવસ્થા જરૂરી છે। જો વ્યવસ્થાપક સારો, કુશળ, નિષ્ણાંત, યોગ્ય માહિતી માર્ગદર્શન ધરાવતો, યોગ્ય ધ્યેય સિદ્ધને પરિપક્વ બનાવનાર હોય તો તમે સારું વ્યવસ્થાપન કરી શકો છો। અને કાર્ય અને કર્મચારીઓની પણ વ્યવસ્થા કરે છે। તો વિવિધ લક્ષી અંગોની અંદર વ્યવસ્થાપન જો સારું કરવું હોય તે કાર્ય અને કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવી જોઈએ। એટલે પીટર ડ્રકરના મત મુજબ આપણે વાત કરીએ તો મેનેજમેન્ટ ઇઝ અ મલ્ટીપર્પઝ ઓર્ગન, એક મલ્ટીપર્પઝ ઓર્ગન છે ધેટ મેનેજ અ મેનેજર, ધેટ મેનેજ અ બિઝનેસ એન્ડ ધેટ મેનેજ અ વર્કર્સ એન્ડ વર્ક્સ। તો આગળ ડ્રકરના દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યામાં ટૂંકમાં સમજીએ તો વ્યવસ્થાપન એક મૂળ રૂપથી કાર્ય છે જેના દ્વારા કર્મચારી, મેનેજર અને સમગ્ર વ્યવસાયનું આપણે સંકલન સારી રીતના કરી શકીએ છીએ। એક વ્યાખ્યા મુજબ એ પણ તમને કહેવા માંગુ કે વ્યવસ્થાપન એ લોકો દ્વારા અને લોકો સાથે કામ કરવાની કળા માનવામાં આવી છે। ફરીથી કહું કે એક વ્યાખ્યા પ્રમાણે સંચાલન એટલે શું? તો સંચાલન એટલે વ્યવસ્થાપન, અને વ્યવસ્થાપન અંગ્રેજીમાં કહેવામાં આવે છે મેનેજર, જે મેનેજર મેનેજમેન્ટ જે મેનેજર દ્વારા થાય છે, જે વ્યવસ્થાપક દ્વારા થાય છે। અને એક વ્યાખ્યા મુજબ વ્યવસ્થાપન એ લોકો દ્વારા એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સહમતિથી પરસ્પર જોડાઈને જે કાર્ય કરે છે। મેં તમને ઉદાહરણ અગાઉ પણ આપ્યું કે વિદ્યાર્થીઓનું અત્યારે શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે, તો તેમાં પણ અલગ અલગ સત્તા ધરાવનાર વ્યક્તિ, અલગ અલગ ફરજ બજાવનાર વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે। અને એક સારું વ્યવસ્થાપન જો હશે, સારું સંચાલન જો હશે, તે સફળતાપૂર્વક એ ધ્યેયને આપણે હાંસલ કરી શકીશું। એના માટે આપણે પોતે કાર્ય પ્રત્યે સમર્પિત થવું પડશે। તો એ વ્યાખ્યા મુજબ વ્યવસ્થાપન એ લોકો દ્વારા આપણે આપણા વિદ્યાર્થીઓ, આપણા ટ્રસ્ટી મંડળ એકબીજા સાથે સફળતાપૂર્વક એકબીજા સાથે સહમતિથી, એકબીજાની સમજૂતીથી, આંતરસૂદથી યોગ્ય મળવા પાત્ર જે પ્રાપ્તિ સાધનો છે, સાધનોમાં આપણે પણ આવી ગયા માનવ સંસાધન, આપણે જે માનવ સંસાધનો છીએ અને આપણી પાસે જે સુવિધાઓ છે એનો યોગ્ય ઉપયોગ કરીને સંતુષ્ટપણે આપણે જે કાર્ય કરીએ એની પાછળ પણ એક વ્યવસ્થાપન જ જવાબદાર છે। એટલે લોકો દ્વારા અને લોકો માટે સાથે મળીને કાર્ય કરવાની એક ચોક્કસ કળા છે। તો અહીંયા હેનરી એલ સિક્સ નામના એક વિદ્વાને બીજી પણ એક વ્યાખ્યા આપી છે કે વ્યવસ્થાપન એ નિશ્ચિત હેતુઓની સિદ્ધિ માટે, આપણો એક હેતુ છે કે મારે આ એક
ગોલ છે જેને એચિવ કરવો છે. સપોઝ હું અહીંયા આગળ એક વાત કરું છું, એક આપણે એક ઔદ્યોગિક ક્ષેત્ર લઈને એક સંસ્થા ઊભી કરી છે, એનો એક ધ્યેય છે કે દર મહિને આટલા રૂપિયાનું ટર્નઓવર થવું જોઈએ, પ્રોડક્શન સેલિંગ થવું જોઈએ. તે એ પ્રોડક્શન સેલિંગ થવા પાછળ પણ કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સોરી વહીવટી સ્ટાફ અથવા તો કામ કરતા તપાસ અધિકારીઓ, સુપરવાઇઝરો દ્વારા અંકુશ રાખીને પણ તમે એ કાર્યને સફળતાપૂર્વક બનાવી શકો છો. તો નિશ્ચિત હેતુઓની સિદ્ધિ માટે યોગ્ય આયોજન, સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ બરાબર છે, નિર્દેશન એટલે ડાયરેક્ટિંગ, દિશાદર્શક અને નિયંત્રણની પ્રક્રિયા જરૂરી છે. એટલે કે હેનરી એલ સિક્સ નામના વિદ્વાને એટલે કે લેખક એવું કીધું છે કે જો કોઈ પણ કાર્યને તમારે સિદ્ધ કરવું હોય, કોઈ પણ હેતુઓને જો તમારે પ્રાપ્ત કરવું હોય તો તેની પાછળ ચાર કાર્યો જવાબદાર છે. તમે નોટ ડાઉન કરી શકો છો, જે સંચાલનના કાર્યો તરીકે પણ જણાય છે, તેનું સંચાલનના કાર્યો તરીકે પણ જણાય છે, જેનું એક કાર્ય છે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. પ્રોપર કંટ્રોલિંગ કરનાર વ્યક્તિ જો સારો વ્યક્તિ હશે, ટૂંકમાં નિષ્ણાંત, કુશળતાપૂર્વક તેના જવાબદારીને સભાન હશે, તો સારું એવું વ્યવસ્થાપન કાર્ય કરી શકે છે, એવું હેનરી એલ સિક્સ નામના લેખકે કહ્યું છે. અહીંયા એક વ્યાખ્યા અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પણ આપવામાં આવેલી છે વ્યાખ્યા. એમાં એવું કહે છે કે મેનેજમેન્ટ ઇઝ અ ગાઈડિંગ હ્યુમન. જે મેનેજમેન્ટ છે ઇઝ અ ગાઈડિંગ હ્યુમન એન્ડ ફિઝિકલ રિસોર્સિસ ઇન ટુ ડાયનામિક ઓર્ગેનાઇઝેશન યુનિટ. આ જે સંસ્થા છે, આ જે ઓર્ગેનાઇઝેશન યુનિટ છે, એની અંદર મેનેજમેન્ટ કરનાર એક વ્યક્તિ છે જે આપણને ગાઈડિંગ હ્યુમન તરીકેનું કામ પૂરું પાડે છે. એક ગાઈડિંગ હ્યુમન તરીકે આપણી દેખરેખ કરે છે એક વ્યવસ્થાપક. એ જે કાર્ય કરે છે એને મેનેજમેન્ટ કહેવામાં આવે છે. એક ફિઝિકલ રિસોર્સિસ છે ઇન ટુ ડાયનામિક ઓર્ગેનાઇઝેશન યુનિટ વીચ અટેન ધેર ઓબ્જેક્ટિવ. તેના જે હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે તેઓ અંકુશ રાખી રહ્યા છે. ટુ ધી સેટિસ્ફેક્શન ઓફ ધી સર્વ વિધિન ધ હાઈ ડિગ્રી ઓફ મોરલ એન્ડ સેન્સ ઓફ અટેનમેન્ટ ઓન ધી પાર્ટ ઓફ ધેર રેન્ડરિંગ સર્વિસે. જે કર્મચારીઓના મોરલને ધ્યાનમાં રાખીને, તેમનું મોરલ ડાઉન ના થાય તેવા કાર્યો કરીને, એવી સગવડો પૂરી પાડીને પણ તેઓ સારું ગોલ અચીવમેન્ટ માટેનું કાર્ય કરે છે. અને એ જે કાર્ય પરિપક્વ બના, એ જે કાર્ય સફળતાપૂર્વક બનાવવા માટે, એની પાછળ પણ એક આધાર છે મેનેજમેન્ટનો. બીજી વ્યાખ્યા હું તમને આગળ વાત કરું. કુન્સ અને ઓડોનલ નામના એક બીજા લેખકે પણ સરસ એવી વ્યાખ્યા આપી છે સંચાલનની, કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. એવી રીતના બીજા પણ એક લેખકે સરસ એવી વ્યાખ્યા આપી છે. લિવિંગસ્ટન નામના એક વિદ્વાને કહ્યું છે કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે, એટલે કે ટૂંક સમયમાં ઓછા ખર્ચામાં તમે કેવી રીતના એ કાર્ય સરસ રીતના કરી શકો, એવી પણ તમારામાં એક કળા હોવી જોઈએ. તેમજ ઉપલબ્ધ જે સાધન સામગ્રીઓ છે બરાબર છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતના કરો, એ શાના માટે, તો એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે. તો એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા પાછળનું જે કાર્ય કરી રહ્યા છો એને પણ એક સંચાલન કહેવામાં આવે છે. આપણે અત્યારે જો કે અત્યારે તમે એક ઓછામાં ઓછા સમય, એટલે આપણે ટૂંક સમયમાં બરાબર છે, ઓછામાં ઓછા ખર્ચે, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ જરૂરી છે. કે આપણે કોઈ પણ પ્રસંગ લઈને બેઠા છે, સપોઝ એ ટૂંક જ સમયમાં પતાવવાનો છે અને એની પાછળ આપણી પાસે ખર્ચો પણ ઓછો કરવાનો છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો એમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જો પ્રોપર આપણને જાણકારી હશે તો સારું એવું મેનેજમેન્ટ પણ તમે કરી શકીશું. ડૉક્ટર જ્યોર્જ ટેરી એ પણ એક સારા લેખક છે, જેને પણ એક વ્યાખ્યા આપી છે સંચાલનની, કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, એની અંદર સિક્સ એમની વાત કરી છે. નોટ ડાઉન કરજો, સિક્સ એમ કયા કયા?
मैन, मशीन, मटेरियल, मेथड, मनी अने मार्केट। बराबर छे। फरीथी बात करूँ छू कि जॉर्ज टेरीना जणाव्या मुजब संचालन एटले शू, तो संचालन ए एक एवी प्रवृत्ति छे जे माणसो एटले के मेन, यंत्रो एटले के मशीन, साधनों एटले के मटेरियल अने पद्धतिओ एटले मेथड अने नाणू मनी अने बजार एटले मार्केट नू आयोजन करे, एटले माणसो, मार्केट, मनी, यंत्रो अने अलग अलग विविध पद्धतिओ द्वारा प्रॉपर आयोजन करी तेना उपर अंकुश राखवानुं कार्य करे छे, ते मानव प्रयत्नोने नेतागिरी संकलन अने मार्गदर्शन पूरु पाड़े छे, जेथी एकमना ध्येयो ने सिद्ध रीतना आपणे संपूर्ण हकारात्मक रीतना सफळतापूर्वक तेने हासिल करी शकीए। એટલે જ્યોર્જ ટેરીના મત મુજબ જે વ્યાખ્યા આપી છે એની અંદર 6M ની વાત કરી છે, મેન, મશીન, મટીરિયલ, મની, માર્કેટ, બરાબર છે, મેથડ, આ બધાની વાત કરી છે। તમને માણસો તો મળી ગયા, માનવ સંસાધનો તો મળી ગયા, પરંતુ તમારો જે ધ્યેય છે કે મારે આટલું પ્રોડક્શન કરવું છે, તો તેના માટે અત્યારે તમે જો તો અત્યારે મેન મેડ વર્ક થઈ ગયું છે, સાથે સાથે કોમ્પ્યુટર વર્ક થઈ ગયું છે, ઓપરેટિંગ વર્ક થઈ ગયું છે, તો મેન મેડ લોડ તો ઘટી ગયો, પરંતુ જે સાધનો છે એને ઓપરેટ કરવા પાછળ પણ કોઈ વ્યક્તિ પણ જવાબદાર હશે ને, કોઈ વ્યક્તિની પણ જરૂર તો પડશે જ ને। તો મેન યંત્રો અને તેની સાથે સાથે આપણને સાધનો, સાધનો એટલે જે જરૂરિયાત પૂરતી સાધનો, એમાં ભૌતિક સાધનોની પણ વાતચીત કરવામાં આવે છે, તો યોગ્ય સગવડો પૂરી પાડવામાં નહીં આવે તો પણ કોઈ કાર્ય સિદ્ધ નહીં થઈ શકતું। જેવું કે તમે કોઈ વ્યક્તિને એમ કહો છો કે આ કાર્ય તમારે કરવું જોઈએ, તો સપોઝ ત્યાં આગળ ઈજા પહોંચી શકે એવું છે, સપોઝ કે ઇન્જરી થઈ શકે, તો હેલ્મેટની સુવિધા હોવી જોઈએ, સપોઝ ત્યાં આગળ આગળ લિફ્ટમાં જવાની જરૂર છે, કોઈ એક માળથી બીજા માળે જવાનું છે એ કર્મચારીને, તેની પાસે સેફ્ટી બેલ્ટની પણ જરૂર છે। સપોઝ કોઈ વ્યક્તિ છે એને ખૂબ જ ત્યાં આગળ લોખંડનું એક ઉત્પાદન કરવાનું છે, તો પગમાં અથવા તો કોઈ કાચની કોઈ ફેક્ટરી છે, તો ત્યાં પણ કદાચ પગમાં વાગી ના જાય એના માટે સેફ્ટી શૂઝની, સેફ્ટી ગ્લોવ્સની જરૂર છે, તો આ બધા પણ સાધનો પૂરું પાડવાની જવાબદારી પણ એક સંસ્થાપકના હાથમાં છે। તો એવી રીતના એક પદ્ધતિઓ, કોને કેવા પ્રકારનું કામગીરી સોંપવી, કોને કેવી રીતના કામગીરી કરાવી, તો અલગ અલગ વિવિધ પદ્ધતિઓ હોય છે, ટેકનિકલ પદ્ધતિ, ઘણી બધી પદ્ધતિ, તો એને પણ ઓપરેટ કરવા માટે એક તાલીમની જરૂર છે। તો વ્યવસ્થાપક જો યોગ્ય તાલીમની વ્યવસ્થા નહીં કરે તો પણ એ ધ્યેયને સિદ્ધ નહીં કરી શકે। આગળ બીજા એમની વાત કરી છે કે મની, પ્રોડક્શન તો કરવું છે પરંતુ મની, વિટામિન એમની પણ જરૂર પડે છે, તો મની, એ મની પણ જરૂરિયાત એક સોર્સિસ બન્યો છે। આ તમામ સોર્સિસને જો એ સારી રીતના પૂરું પાડી શકશે તો એ માર્કેટમાં એટલે એમ ત્યાં પણ સારી રીતના પહોંચતું કરી શકશે। તો અહીંયા આગળ જ્યોર્જ ટેરી નામના જો ડૉક્ટર જ્યોર્જ ટેરીએ જે વ્યાખ્યા આપી છે સંચાલનની, તો તેની અંદર આવી રીતના જો પ્રોપર મેનેજમેન્ટ હશે, પ્રોપર પ્લાનિંગ સાથે, તો સારી રીતના તેનો ધ્યેય સિદ્ધ કરી શકશે, તે માનવ પ્રત્યે નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને સારી રીતના તે હાંસલ કરી શકે છે। આમ આ ઉપરોક્ત તમામ વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે વ્યવસ્થાપન એ કાર્ય કરવાની અને કરાવવાની એક ચોક્કસ કળા છે, એ કાર્ય કરવાની અને કરાવવા પાછળ પણ ઘણા કાર્યો રહેલા છે, આ ચોક્કસ પ્રક્રિયાની પાછળ આયોજન, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ, આયોજન બંધ રીતના કરવામાં આવે છે અને કાર્યાત્મક બંધ રીતના કરવામાં આવે છે, અને પ્રોપર સંચાલનથી તમે કોઈ પણ ધ્યેય છે ને હાંસલ કરી શકો છો। વ્યવસ્થાપનને વધારે સ્પષ્ટ રીતના પણ સમજી શકાય છે, તમે જો તો માનવ જીવનની જરૂરિયાતથી માનવી વ્યવસ્થાપન સાથે સંકળાયેલો છે, દરેકે દરેક નાના નાના તબક્કામાં તેમને એક પ્રોપર મેનેજમેન્ટની જરૂર પડે જ છે।
ગૃહિણી હોય તેને ગૃહ વ્યવસ્થાપનમાં જરૂરી છે, કોઈ નોકરિયાત વ્યક્તિ હોય તેને નાણાકીય કુટુંબમાં વ્યવસ્થાપનની જરૂર છે. તો દરેકે દરેક જુદા જુદા ક્ષેત્રે વ્યવસ્થાપન કંઈક ને રીતના સંકળાયેલો છે. તો નાણાકીય વ્યવસ્થાપન એ પણ એક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે. માનવ સંસાધન વ્યવસ્થાપન એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ વ્યવસ્થાપન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ, માહિતી પ્રૌદ્યોગિકી વ્યવસ્થાપન એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, ઉત્પાદન વ્યવસ્થાપન એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ. અહીંયા વ્યવસ્થાપનના જુદા જુદા ક્ષેત્રો, જુદા જુદા અંગોની વાત કરી છે. નાણાકીય વ્યવસ્થાપન, માનવ સંસાધન વ્યવસ્થાપન, માર્કેટિંગ વ્યવસ્થાપન, માહિતી પ્રૌદ્યોગિકી વ્યવસ્થાપન અને ઉત્પાદન વ્યવસ્થાપન. તો દરેકે દરેક ક્ષેત્રમાં પણ પ્રોપર જે તે વિષયને લગતું વ્યવસ્થાપન જરૂરી છે. આમ વ્યવહારિક બાબતમાં કહીએ, ક્યાંય ને ક્યાંય સંચાલનની અનિવાર્યતા જરૂરી લાગી છે. જો નિયમો અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાર્ય રચાયેલું હોય તેને સૈદ્ધાંતિક વ્યવસ્થાપન કહી શકાય છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા મેં તમને અગાઉના એક સેશનમાં સંચાલનનું પ્રાસ્તવિકતા, તેનો પરિચય, તેનો ખ્યાલ, તેનો અર્થ અને તેનું સ્વરૂપની તમામ માહિતી આપી અને ત્યારબાદ એ સેશનમાં વ્યાખ્યા વિશે પણ ચર્ચા કરી હતી અને આ સેશનમાં પણ વ્યાખ્યા વિશે તમને ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાંય પણ આ વિષયને લગતી આ સમજૂતી આપ્યા બાદ કંઈ પણ જગ્યાએ પ્રશ્ન લાગે તો તમે મારી ચેનલ પર તમે કમેન્ટ કરીને પણ કહી શકો છો. તો હું તમને ઇન નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ લેક્ચરમાં તમને આ બાબત ઉપર જરૂરથી ફોકસ કરીને જરૂરથી સારી રીતના સમજાવી શકીશ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અને ઇન નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉના યુનિટ વિશે ચર્ચા કરીશું. આભાર.